राज्य में बेरोकटोक वेचाई रह्यो छे चाइनीज मांजो। मौतना मांजा पर प्रतिबंध मात्र कागर पर। चाइनीज दोरी सामे कार्यवाही फक्त नामनी ज। ठेर ठेर चाइनीज दोरी ना वेचाण नो पर्दाफाश। दर वर्षे उत्तरायण पर चाइनीज दोरी ना कारणे अनेक लोगों ना जीव ने दोरी कपाई रही छे। वर्ष 2023 ની ઉત્તરાયણ હજુ આવી પણ નથી ત્યાં ચાઇનીઝ માંજાએ ત્રણનો ભોગ લઈ લીધો છે અને તંત્ર દર વખતની જેમ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ અને તેના વેચાણ પર કડક અમલવારીના નામે તાયફાઓ કરે છે પણ કાર્યવાહી માત્ર કાગળ પર હોવાનું પુરવાર થયું છે। ન્યૂઝ 18 ની ટીમે રાજ્યભરના પતંગ બજારમાં ચાઇનીઝ દોરી મળે છે કે નહીં તે અંગે રિયાલિટી ચેક કરતા ખુલ્લેઆમ ચાઇનીઝ દોરી મળી રહી હોવાનો પર્દાફાશ થયો। ત્યારે સવાલો અહીં પોલીસની કામગીરી ઉપર પણ ઉઠી રહ્યા છે કે પોલીસને માત્ર જે ચાઇનીઝ દોરી જે દુકાનોમાં વેચાય છે તે જ ઝડપી પાડવામાં રસ છે, પરંતુ એન્ડ યુઝર સુધી આ પહોંચી છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ખરીદ અને વેચાણ કરવો બંને ગુનો છે, ત્યારે જે ખરીદનાર છે ત્યાં સુધી પોલીસ શા માટે નથી પહોંચી રહી, આ તમામ જાતના સવાલો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે। હાઈકોર્ટની ફટકાર બાદ ઊંઘમાંથી જાગેલી પોલીસે દેખાવ પૂરતી કાર્યવાહી કરતા રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિને પકડી પાડ્યા, સાથે ચાઇનીઝ દોરીની 15 રીલ પણ કબજે કરી। આ વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હતો, મિત્ર પાસેથી 20 ચાઇનીઝ દોરીની રીલ લાવ્યો હતો। એક વર્ષથી ધંધો કરો છો, આજે ચાઇનીઝ દોરી તમારે ત્યાંથી પકડાણી છે, કેટલા સમય પહેલા અને ક્યાંથી તમે આ જે દોરી છે તે મેળવી હતી, શું કહેશો? ફ્રેન્ડ ને ત્યાંથી લઈ આવ્યો હતો, 20 નંગ લઈ આવ્યો હતો, એમાંથી 9 નંગ વેચાતા, 11 નંગ હતા સાહેબ લઈ ગયા। ક્યારે લઈ આવ્યા હતા જે 20 નંગ છે, એ કઈ જગ્યાથી? 8 દિવસ પહેલા ફ્રેન્ડ દઈ ગયો હતો, ફ્રેન્ડ પૂરતું જ મંગાવ્યું હતું, બાકી આપણે વેચતા નથી। આ કઈ જગ્યાએ મળે છે? કોઈને કદાચ ખરીદ કરવી હોય તો કઈ જગ્યાએથી મળે છે? આ બધા અલગ અલગ જગ્યાએથી લઈ આવ્યા, આપણે કોઈ દિવસ સાદો દોરો જ યુઝ કર્યો હોય, આ તો બધા ગ્રુપ સર્કલ માંગતા હતા એટલે આપણે લઈ આવ્યા હતા। આ તરફ અમદાવાદ પોલીસે પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું। ઝોન 3 ની પોલીસે કાલુપુર પોલીસની ટીમ સાથે મળી બજારોમાં ચેકિંગ હાથ ધર્યું। કાલુપુર ખાડિયા વિસ્તારમાં આવેલા પોલીસે એક એક દુકાનોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું। ચાઇનીઝ દોરી વેચતા 7 સ્થળે તપાસ કરવામાં 9 આરોપીની ધરપકડ કરી। વટવા, રામોલ, નિકોલ, નારોલ, મણિનગર, દાણીલીમડા, દરિયાપુરમાં તપાસ દરમિયાન ચાઇનીઝ દોરી વેચતા લોકો ઝડપાયા, તો આ તરફ માંડલથી એક આરોપીને ચાઇનીઝ દોરીની 120 રીલ સાથે પકડી પાડ્યો। અલગ અલગ માર્કેટો જે અમદાવાદ શહેરમાં આવેલા છે ત્યાં આગળ અત્યારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ કાલુપુર વિસ્તારની પતંગ બજારની દુકાન છે કે જ્યાં આગળ અત્યારે કાલુપુર પોલીસનો સ્ટાફ છે તે સતત ચેકિંગ કરી રહ્યો છે। દિવસમાં 2 વખત આ તમામ દુકાનો છે, તમામ દુકાનોમાં કોઈ પણ વેપારી ચાઇનીઝ દોરીનો જથ્થો રાખે છે કે કેમ તે બાબતે લઈને ચેકિંગ કરવામાં આવે છે। આ તરફ સુરતમાં પણ પ્રતિબંધની અસર જોવા ન મળી। સુરતમાં પોલીસે ઓનલાઈન ચાઇનીઝ દોરી વેચતા 4 શખ્સને પકડી પાડ્યા। ઉધના પોલીસે 53 ફિરકી પણ કબજે કરી। આજરોજ સલાબતપુરા અને ઉધના બંને પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરીના વેચાણ બાબતે એક એક કેસ કરવામાં આવેલ છે। સલાબતપુરામાં લિંકન જયરામ અને દેવ વિજય નામના 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને કુલ 4400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। અને એ જ રીતે ઉધના પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં શેખ તાજ મોહમ્મદ અને ભરત જસરાજભાઈ કરીને 2 આરોપીઓની અટક કરવામાં આવેલી છે, એમની પાસેથી 3000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ચાઇનીઝ દોરીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે। ચાઇનીઝ દોરીથી બાઇક ચાલકનું ગળું કપાયું। ગાંધીનગરના છાલા પાસે અકસ્માતમાં પિતાની નજર સામે જ પુત્રનું નિપજ્યું મોત, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે ચાઇનીઝ દોરીના વેચાણને લઈ તંત્ર કેમ મૌન છે, પ્રતિબંધ છતાં કેમ થાય છે ખુલ્લેઆમ વેચાણ, ક્યાં સુધી આવી ઘાતક દોરીઓ બજારમાં વેચાશે, શું વેપારીઓમાં પોલીસનો ડર નથી રહ્યો, શું પોલીસ અને વેપારીઓની સાંઠગાંઠ છે।